नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज़ कच्छ टीवी समाचार अने वन इंडिया में आपनु स्वागत छे। मित्रों अत्रे आशापुरा न्यूज़ टीम भूजथी 150 किलोमीटर दूर, माताना मठ थी 50 किलोमीटर दूर वर्मानगर पांद्रो ग्राम पंचायत नो आ जे छे एनो एरियो खूब जे छे अहीं अमने जागृति देखाणी लोकोना जारे प्रतिभाव लीधा त्यारे आजे मारे प्रद्युम्नसिंह जाडेजा जे भारतीय जनता पार्टीना विधानसभाना उम्मीदवार छे त्यारे मारे बे शब्दो लईने मारे एमनी साथे चर्चा करवानी छे कि आजे જ્યારે કોંગ્રેસે ફોર્મ ભર્યું અને અપક્ષોએ ફોર્મ ભર્યું ત્યારે બે બિરુદ અને બે સન્માન પીએમને મળ્યા છે કે તેઓ અભણ છે અને અંગૂઠા છાપ છે। તો મારે એ જાણવું છે કે એક તરફ ઉમેદવાર કોંગ્રેસના હી ડોક્ટર છે અને બીજી બાજુ અશિક્ષિત અને અભણ જે છે એ અન્ય પાર્ટી જ્યારે એમને બિરુદ આપ્યું છે ત્યારે મારે એ જાણવું છે કે એમના કાર્યકાળ દરમિયાન આ અભણ ધારાસભ્યએ કેટલા કામ કર્યા છે। મિત્રો ભૂતકાળમાં એક સ્ટોરી કચ્છના લગભગ તમામ મીડિયાએ બનાવી હતી કે કચ્છમાં સૌથી વધારે ગ્રાન્ટ વાપરવા માટેનો જે ઉપરનો જે પહેલો નંબર હતો એ પ્રદ્યુમનસિંહ જાડેજાનો હતો, પણ એ સમાચાર જૂના થઈ ગયા છે। પણ મારે આજે એમને જે વિરુદ્ધ મળ્યું છે અભણ નેતાનું ત્યારે મારે જાણવું છે કે કઈ રીતે એમણે કામ કર્યું છે અને શું શું કામ કર્યા છે તે મારે સૌપ્રથમ એ જાણવું છે કે તમારા માટે આજે બે શબ્દ બોલાણા છે અભણ અને અંગૂઠા છાપ, શું પ્રતિભાવ હશે તમારા? એમની વાત સાવ સાચી છે, અભણ છઉં એ તો છઉં જ, એ પ્રજાને બધા જાણે છે, બધા મને ઓળખે છે સારી રીતે, પણ મારું માણસ પહેલાંના અગાઉ આપણે વડીલો કીધું છે કે ભણેલા ભૂલી જાય ને અભણ એટલું યાદ રાખે, તો એક એક જે અનુભવ છે અને જે મારું મંથન છે અને મેં અહીંયા જન્મ લીધો છે એક એક જ્ઞાતિને જે ખૂટતી કડી છે, જે વિસ્તારની ખૂટતી કડી છે એ રીતે મેં બીજાનો જે ભણેલા છે એને સાથે રાખીને મેં કામ કર્યું છેલ્લા 2.5 વર્ષ। કોઈ ગામ લોકો નથી, આ ટીકા ટિપ્પણ કરવી એ એમને ફરજ છે, કારણ કે વિરોધ પક્ષને કાંઈ મુદ્દો તો જોઈએ, ક્યાં કરપ્શનમાં કોઈનો 5 કો કોઈની ચા પીધી એવું પણ દેખાડો, અને કોઈ નારાજ વ્યક્તિ ગામનો કે મેં ફોન ન ઉપાડ્યો, રાતના 12 વાગે ફોન કરે, 1 વાગે કોઈ પણ પ્રશ્ન હોય અને મને મત આપ્યા હોય ના આપ્યા હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય કોઈ પણ પક્ષના હોય એવું એક પણ ગામમાં કોઈ દાખલો નહીં આવે। મેં અત્યાર સુધી 1400 રજૂઆતો કરેલી, સંકલનમાં 2 થી 4 પ્રશ્નો હોય, મારા 27 પ્રશ્નો હોય અને હું અભણ છું, અને સામે બધા ઓફિસર કચ્છ જિલ્લાના IG હોય, જિલ્લા કલેક્ટર હોય અને એના નીચેના કલમ ઓફિસર 100 થી 150 જણા હાજર હોય, એ આ પત્રકાર સારી રીતે જાણો છો, એના સામે પ્રશ્ન કરવા એટલે જવાબ સામે તૈયાર જોઈએ અને ખોટો બિલકુલ ના હાલવો જોઈએ, એટલે એને મેં પ્રશ્ન આપ્યા છે, સાચા પ્રશ્ન આપ્યા છે, કોઈ દિવસ એક દિવસ પણ વિધાનસભામાં પણ મેં પ્રશ્ન રજૂ કર્યા છે। વિધાનસભામાં 182 ધારાસભ્ય કોંગ્રેસના હોય કે BJPના એને પણ મને અભિનંદન આપેલા, તો હવે આ લોકો જે ટીકા ટિપ્પણ કરવાના છે એના માટે હું અભણ છઉં તો છઉં એવું કોઈ વાત નથી કે મેં એક વાત છુપાવીને, અને 2.5 વર્ષ હું બધા લોકો વચ્ચે રહ્યો છું અને જે કામ દુષ્કાળ વર્ષ હતો, અતિવૃષ્ટિ હતી, આ માં કોરોનાનું વાલે છે, એક એક રજૂઆત એક એક જવાબ એમને કે સામે બેસીને તમે બેસો અને જવાબ મારા કરે માગો અને મારા પ્રશ્ન તમે જવાબ આપો। જી પી, મારે જાણવું છે કે 6 ધારાસભ્યમાં સૌથી વધારે કામ તમારા, તો એ કઈ રીતે શક્ય બન્યું, કેટલો પ્રવાસ તમારો રહ્યો હતો, કારણ કે મોટો તાલુકો છે અબડાસા અને એની અંદર પાછા 3 તાલુકા આવે, લખપત અને નખત્રાણા, તો એ તમારી જે છે એ પ્રવાસની યાદી અને કઈ રીતે શક્ય બન્યું? બીજા ધારાસભ્ય કરતાં વધારે કામ ગ્રાન્ટ બધાની સરખી જ આવે, 1.5 કરોડ જ આવે, એક ધારાસભ્યને 1.5 કરોડ જ ગ્રાન્ટ મળે। બાકી વાત રહી આપણે જે કામોની, તો આપણે ખનિજની ગ્રાન્ટ આવે, આયોજનની આવે, એક્ટિવિટીની આવે, જે આવે, પણ કચ્છના સાંસદ છે BJPના હતા, હું કોંગ્રેસમાં હતો, છતાં એના કણેથી એના પાસેથી હું 40-40 લાખ રૂપિયા લઈ આવતો, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા BJPના એના કણેથી પણ 25 લાખ 40 લાખ 30 લાખ જે વિસ્તારની ખોટી કરી હું જાતો, પછી રાજ્યસભાના મેમ્બર હોય, આપણા કોંગ્રેસના હોય કે BJPના હોય, બધા પાસેથી મુખ્યમંત્રીની ગ્રાન્ટ હોય, જે ક્યાંથી શું મળે છે એ લઈ હું ફરતો, ક્યાંથી પણ મને 5 રૂપિયા પણ મારા વિસ્તારમાં આવવા જોઈએ, એમ કરી માણસ સખત મહેનત હતી કે એક હું નાનો માણસ, એક અભણ માણસ એને ધારાસભ્ય બનાવી દીધા, એટલે મારી મહેનતમાં ક્યાંય ખામી ના આવવી જોઈએ એ જ મારું લક્ષ્ય હતું। પીએમ, અભણ અને અંગૂઠા છાપનું બિરુદ લાગે ત્યારે 100% દિલમાં દુખે, હવે એ ભવિષ્યની પેઢીમાં આ બિરુદ ના લાગે એના માટે શિક્ષણ માટે તમારા વિસ્તારમાં તમે શું કામ કરવાના છો, શું કામગીરી શરૂ થઈ છે? મને કોઈ આઘાત બાઘાત લાગે નહીં, કારણ કે મને કોઈ આપે ને રામાયણ ક્યાં જાઉં એટલે મને આપે,
ગીતાજી આપે, કોઈ કિતાબ આવે મુસ્લિમોને, એટલે હું માથા ઉપર મૂકું, બરાબર. એ ગીતાજી છે તો ભગવાનને પ્રાર્થના કહું કે હું વાંચી ન શકતો પણ મારે પૂરેપૂરું મને એનું જ્ઞાન આવે. તો હવે આપ અત્યારે માજી ધારાસભ્ય તરીકે એક વાત શું કહેવાય ઓલી લાગે જરાક, પણ જે પણ મને આપે, મારા પણ સામે ધાર્મિકમાં પ્રશ્ન કરે, વિકાસનો કરે, સમાજનો કપે, કે મારા કચ્છની બોર્ડર વિસ્તારનો આવે, કઈ કયો કેમ્પ ક્યાં છે, 1175 ક્યાં છે, આર્મી ક્યાં છે, કે આપણે BSF ક્યાં છે, એક એકની માહિતી મારા પાસે છે, એક એક માલધારીની. મારા વિસ્તારમાં 20-30 એક ખાસ ખેડૂત, માલધારી, મજૂર અને ટ્રક ટ્રાન્સપોર્ટ, 4 વિષયનો હું એકદમ અનુભવી છું. કોઈ પણ મને પૂછે કે 1979 સાલમાં ડીઝલનો ભાવ શું હતો, 1.35 રૂપિયા, ત્યારથી મારો ટ્રકવાળો અનુભવ છે. પશુપાલનને 50% કોઈ સામો બેસે એને બીમારી શું છે એ પણ હું કહી દઉં. ખેડૂતમાં મારા સામે બેસે કયો પાક કેટલા અંતરે વાવો, શું વાવો, કેની કેટલી પેદાશ, એનામાં શું દવા ખાતર, એક એક મજૂરી કામનું સખત કામ કરેલું છું કે મજૂરીનું એ પણ મેં પ્રશ્ન કરેલો વિધાનસભામાં કે 194 રૂપિયા જે મજૂર છે આપણે સ્વરોજગારમાં એ મજૂરી વધારો. એટલે એક એક વસ્તુ જે મારા વિસ્તારની છે ત્રણે તાલુકાની, એના માટે મેં પૂરેપૂરા પ્રયત્ન કર્યા અને મને પૂરેપૂરો પબ્લિકનો સહકાર મળ્યો છે. ખાસ કરીને GMDC કોલેજનો જે એક ઇસ્યુ હતો એ શિક્ષણનું એક સૌથી મોટું હબ હતું, કારણ કે એ એરિયામાં જો ગ્રાન્ટેડ સ્કૂલ મળે તો વાલીઓ ઉપર વિદ્યાર્થીઓ ઉપર બોજ આવે. તો એક અભણ ધારાસભ્યની રજૂઆત શું હતી? જો અભણની વાત કરો ને તમે, અમારા વિરાણી ગામમાં 7 મત છે છત્રીના, બીજા કોઈ નોકરી તરીકે આવે તો બીજી વાત છે. મોટી વિરાણી મારું ગામ છે, તાલુકો નખત્રાણા, બરાબર. 6000ની વસ્તી છે, 3 વાર બિનારી સરપંચ રહ્યો છું, બરાબર. પછી જિલ્લા પંચાયત બાંધકામ ચેરમેન અપણ જ, ક્યાંય વચમાં ભણેલો નહોતો, અને અત્યારે ધારાસભ્ય તરીકે મને ચૂંટ્યો છે. સમાજનો પ્રમુખ છું, ટ્રક ઓનરનો પ્રમુખ તરીકે રહી ગયો છું જિલ્લા પંચાયતમાં, જિલ્લા ટ્રક ઓનર એસોસિએશનમાં, ગુજરાત રાજ્યની એસોસિએશનમાં, આ બધી સંસ્થાઓમાં હું જોડાયેલો છું. અમારા એજ્યુકેશન ભણેલાનો અફસોસ 100% હોય. મારા મોટા ભાઈ પ્રહલાદસિંહ જાડેજા નખત્રાણા જે છાત્રાલય છે એ મારા બાપુના નામની છે, અમે નથી ભણ્યા પણ પાછળ એમને મળે. પછી અમારે વિરાણીમાં હાઈસ્કૂલ MK છાત્રાલય મારા બાપુના નામની છે. વિરાણી મોટી હું સરપંચ હતો ત્યારે GMDC ચેરમેન મુકેશભાઈ ઝવેરી હતા, ત્યારે વિરાણીમાં હાઈસ્કૂલ બનાવી GMDCમાંથી. અત્યારે કોલેજ મારા દીકરા દીકરી ભાઈઓ બહેનો કોઈને ભણતર મૂકવું ન પડે અને એને પૂરેપૂરો સરકારનો લાભ મળે એટલા માટે નખત્રાણા 500 દીકરા દીકરી ભણે છે. એ GMDC કોલેજ પણ ગુજરાત આખામાં 20 વર્ષમાં ક્યાં નથી હું, એ પણ ગ્રાન્ટેબલ અત્યારે થઈ ગઈ સાહેબ. પ્રેમ, ખાસ કરીને હું વિરામ તરફ જઈશ. 100% આ જે છે એ વિરોધ થવો જોઈએ, પણ આવો શબ્દ જ્યારે થતો હોય છે ત્યારે સ્વાભાવિક છે. તમને દુઃખ નથી લાગતું, પણ કદાચ કોઈ લોકોને દુઃખ લાગે કે જ્યારે કોઈ વ્યક્તિના એવી નસ ઉપર દબાવે, પણ તમને દુઃખ નથી એ આનંદ છે. પણ મારે એ જાણવું છે કે આજનો જે પ્રવાસ હતો શું પ્રતિસાદ મળે, શું શું લોકોના સૂચનો આવ્યા છે? લોકોને વચ્ચે બધે મળીએ, અત્યારે પ્રશ્નનો કોઈ કરતો જ નથી કોઈ ગામમાં. જનરલ બધા સાત સરકાર આપવાની વાત કરે છે, પ્રેમથી બધા ભેગા થાય છે. વાત રહી કિલોમીટરની, તો મારો 444 ગામ છે, રોજ ઓછામાં ઓછા 300 કિલોમીટર કોઈ દિવસ ઓછા ન હોય. 2.5 વર્ષના 2.5 કલાકનો હિસાબ લખેલો છે. 25-25 ગામમાં મારી, 20 ગામમાં, ઓછામાં ઓછા રોજ 15 ગામ તો મારા હોય જ હાજરીમાં. ડેલીનું મારે એક આમંત્રણ અબડાસાનું હોય, બીજું લખપતનું હોય, બીજું નખત્રાણા 1 તારીખમાં, પણ ત્રણેય જગ્યાએ રાતના જાગતા હોય, ભજન હોય, લગ્ન હોય, મરણ હોય, રાતના 12 વાગ્યા સુધી પણ પૂરેપૂરી પહોંચવાની કોશિશ કરું. એટલે મારા માટે અંતર 100 કિલોમીટર 150 કિલોમીટર એવી કોઈ મને મામૂલી લાગે, કારણ કે પહેલેથી બધા તાલુકામાં બધી જ્ઞાથી હું જોડાયેલો છું અને મારો પહેલેથી સંપર્ક છે. એટલે અત્યારે એ કોઈ કહે કે આમ છે તેમ છે, બાકી બધાને ટીકા ટીક પણ કરવાની છૂટ છે, મારે કોઈને એમને કાંઈ કહેવું નથી. હું એમને અભિનંદન દઉં, કારણ કે એનામાં હવે પબ્લિક જે છે એ એનામાંથી મંથન કરશે, બરાબર, કે હવે આપણને શું કરવાનું, પાછું 2.5 વર્ષ ચાલે દેવો કે ન દેવો એ એમને વિચારવાનું છે.
મિત્રો, રાજકીય ક્ષેત્ર જે છે એ ટીકા ટિપ્પણીનું હોય, પણ એવી ટીકા ટિપ્પણી ન હોવી જોઈએ કે જે વ્યક્તિને, હા, વિકાસની વાત હોય, પ્રશ્નોની વાત હોય, પણ તમે કોઈની વ્યક્તિગત જે વાત છે એના ઉપર જ્યારે પ્રહાર થતા હોય છે ત્યારે એ લોકોને નક્કી કરવાનું છે કે એના ઉપર મંથન કરે. પણ 3 તારીખે મિત્રો હું એ ચોક્કસ કહું છું કે તમારે મતદાન કરવાનું છે, બહોળી સંખ્યામાં કરવાનું છે, તમામ કામ છોડી પરિવાર મિત્રો સાથે આ લોકશાહીના પર્વને ઉજવવાનું છે. અને બીજું, આ કોરોનાની જે છે એ અફવાને લઈને એ પણ આપણે જણાવી દઉં કે મિત્રો, એવી કોઈ અફવામાં ભરમાયા વગર આપણે જે છે એ મતદાન કરવાનું છે. ત્યાં ખૂબ તકેદારીપૂર્વક જે છે એ તંત્ર એલર્ટ હશે, એટલે આપણે કોઈ જ કોરોનાનો સંક્રમિતની કોઈ ચિંતા નથી. મતદાન અવશ્ય કરજો પરિવાર સાથે, મિત્રો સાથે. રાહુલ ગંઠર સાથે હું જયમલસિંહ જાડેજા, મહાસાપુરા ન્યૂઝ, વર્મા નગર, અબડાસા વિધાનસભા, કચ્છ.